નમસ્કાર. રાજસ્વ ફાઉન્ડેશન તરફથી હું કુંતલ નિમાવત આપનું હાર્દિક અભિવાદન કરું છું. આપ સૌ જાણો છો તેમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જે વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે એના સંદર્ભે આપણે એકત્ર થયા છીએ. ગઈકાલના વિડીયોમાં આપણે જે માર્ગદર્શિકા પરીક્ષા માટે આપવામાં આવી છે, આપ સૌ જાણો છો એમ મુખ્ય પરીક્ષા 5મી તારીખે લેવાની છે, એની જે માર્ગદર્શિકા માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, માર્ગદર્શિકા અને આયોજન ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા. હવે એમાંથી એક મુદ્દો આજે આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છીએ. કોર્સ કોન્ટેન્ટ અમે ગઈકાલના વિડીયોમાં પણ આપને બતાવ્યું છે અને આપને એવી વિનંતી પણ કરી હતી કે જેને કોર્સ કોન્ટેન્ટ જોઈએ એ પ્રાજસ્વનો સંપર્ક કરી શકે છે. હજુ આપે એ ન મેળવ્યું હોય તો અમારો સંપર્ક કરીને મેળવી શકો છો. એની PDF આખી આખી આપને મળી જશે અને મારા સ્ક્રીન પર એનો થોડોક ભાગ આપ જોઈ શકો છો કે આ પ્રકારે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાંથી એક મુદ્દો આજે આપણે ક્લિયર કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે દેખાય છે 3.3 રજિસ્ટ્રેશન અને ડેક્લેરેશન, નોંધણી અને એકરારનામું. ક્લાસ 1-2ના કોર્સમાં પણ આ છે અને 3ના કોર્સમાં પણ આ છે. તો બંને માટે હું ફરીથી આની આપણે ચર્ચા આજે કરી રહ્યા છીએ. નોંધણી અને એકરારનામું, ફરીથી કહું છું કે ક્લાસ 1-2ના કોર્સમાં પણ આ મુદ્દો છે અને 3ના કોર્સમાં પણ આ મુદ્દો છે, એટલે બંને વિદ્યાર્થીઓ માટે, બંને તાલીમાર્થીઓ માટે આ મુદ્દો ઉપયોગી છે. તો બંને ધ્યાન આપવા વિનંતી છે. ફરીથી 3.3 નોંધણી અને એકરારનામું. કોઈને એવો સવાલ થાય કે આ નોંધણી એટલે શું અને શેની નોંધણીની વાત ચાલી રહી છે, તો હું આપને સ્પષ્ટ કરી દેવા માગું છું કે આ નોંધણી એ અખબારની નોંધણીની વાત છે, ન્યૂઝપેપર છાપાની નોંધણીની વાત છે. અને એ નોંધણી ક્યાં કરાવવાની હોય છે આપણામાંથી ઘણા જાણતા હશે, નહીં જાણતા હોય તો હું કહી દઉં કે RNIમાં કરાવવાની હોય છે. RNI.NIC.IN વેબસાઇટ છે. આ એ ઓફિસ છે જ્યાં તમારે તમારા છાપાની નોંધણી કરાવવાની છે. ફરીથી કહું છું, એનું શોર્ટ નેમ RNI, એટલે રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સ ફોર ઇન્ડિયા. ફરીથી કહું છું, RNI, રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સ ફોર ઇન્ડિયા, એટલે ભારતના અખબારોની નોંધણી જ્યાં થાય છે એ કચેરી છે. આ દિલ્હી ખાતે આ કચેરી છે અને આની ઉપર આપે નોંધણી કરાવવાની છે. એટલે આપનો મુદ્દો ફરીથી યાદ કરાવું, નોંધણી અને એકરારનામું. તો આપણે નોંધણીની પ્રક્રિયા પર જઈએ છીએ. નોંધણી ક્યાં થાય છે? RNIની વેબસાઇટ પર હવે ઓનલાઈન કરાવવાની હોય છે. કોઈ છાપું તમારે શરૂ કરાવવું છે તો તમારે અરજી ક્યાં કરવાની, કેવી રીતે નોંધણીની આખી પ્રક્રિયા થાય છે અને કઈ પ્રક્રિયામાંથી આપણે પસાર થવાનું હોય છે એ ચર્ચા આપણે આજે કરી રહ્યા છીએ. અને જે એકરારનામું છે એ પણ આજે જોઈ લઈશું. તો પહેલાં નોંધણીની પ્રક્રિયા પર જઈએ. આ કચેરીમાં ટાઇટલ વેરિફિકેશનમાં આ ટેબની અંદર ઓનલાઈન એપ્લિકેશન ફોર ટાઇટલ એવો એક વિભાગ આવે છે, એની અંદર આપે અરજી કરવાની છે. પહેલાં પ્રોસેસ આખી સમજી લો. એ પ્રોસેસમાં શું હોય છે એ સમજવું જરૂરી છે, કેમ કે એમાંથી સવાલો પૂછાઈ શકે છે. તો શરૂ કરીએ છીએ એક છાપાની નોંધણીની પ્રક્રિયા. તમારો મુદ્દો નોંધણી અને એકરારનામું. નોંધણી માટે આપે શું કરવાનું હોય છે? આ વેબસાઇટ પર ટાઇટલ વેરિફિકેશન એક અરજી ઓનલાઈન કરવાની છે. એ આ વિભાગમાં તમે એપ્લિકેશન ખોલશો, ટાઇટલ એપ્લિકેશન. એટલે એપ્લિકેશન ખોલ્યા પછી તમારે તમારી વિગતો ઓનલાઈન ભરવાની છે, જેમાં તમારું નામ, તમારું સરનામું, તમારી ઉંમર, તમે ક્યાંથી છાપું પ્રકાશિત કરવા માંગો છો એ, એની સાથે તમારો ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, તમારું ઈમેલ ID અને અભ્યાસની વિગત, જે જનરલી ફોર્મમાં હોય જ છે એવી જ બધી વિગતો છે. કોઈ વિશેષ વિગત એની અંદર માંગવામાં આવતી નથી. જો વિશેષ વિગત હોય તો એક, કે તમારે તમારા છાપાનું નામ શું રાખવું છે. એની અંદર એક કોલમ હોય છે કે છાપાનું નામ શું રાખવું છે તમારે અને છાપાની ભાષા કઈ રાખવા માંગો છો. તો માની લો કે તમારે તમારા છાપાનું કોઈ પણ નામ રાખવાનું છે, પણ એટલું યાદ રાખજો કે તમે એ નામ લખશો એ જ નામે તમારું ટાઇટલ મંજૂર થઈને આવે જરૂરી નથી. તમારા માટે કયું ટાઇટલ મંજૂર થશે નક્કી કરવાનું કામ આ કચેરીનું છે અને એ કચેરી નક્કી કરશે કે તમને કયું ટાઇટલ આપવું. તો તમે એક અરજીમાં વધુમાં વધુ 5 નામ આપી શકો છો. હું ફરીથી કહું છું, એક અરજી કરો છો ઓનલાઈન, એમાં તમે 5 નામ આપી શકો છો. એ 5 નામમાંથી પસંદગી થશે. જો પહેલું નામ તમને આપવા જેવું લાગશે તો એ તમને ફાળવી દેવામાં આવશે. એ નથી અગત્યનું લાગતું કે નથી યોગ્ય લાગતું, એમના પણ ધારાધોરણો હોય છે. રાષ્ટ્રીય લાગણી દુભાઈ નહીં એવું નામ હોવું જોઈએ,
કોઈ બીજાનું રાખેલું નામ હશે તો પણ તમને નહીં મળે, સિમિલર હશે તો પણ તમને નહીં મળે. એ બધા જ ધારાધોરણોમાંથી પસાર થવાનું કામ તમારું છે, પણ એ ધારાધોરણ મુજબ ટાઇટલ નક્કી કરવાનું કામ કચેરીનું છે, એમાં તમે દલીલ કરી શકશો નહીં. તો વધારે સારું એ છે કે પાંચ નામની તમે મર્યાદામાં આપવામાં આવે છે તો પાંચે પાંચ નામ એક જ ફોર્મમાં ભરીને તમે આપી દો, કેમ કે પાંચમાંથી કોઈ પણ સિલેક્ટ થઈ શકે છે. કોઈને એવો પણ સવાલ થાય કે પાંચ નામ અમે આપ્યા ને એમાંથી કોઈ સિલેક્ટ ન થયું, તો તમારે ફરીથી પાંચ નામ મોકલવા પડશે. તો બને ત્યાં સુધી આ જ વેબસાઇટ પર તમને કયા છાપા ચાલે છે ને એ નામ જોવા મળી જશે. તો બને ત્યાં સુધી એવું ચેક કરી લો કે કયા છાપા ચાલે છે, તમારે જે ભાષામાં પ્રકાશિત કરવું છે એ ભાષામાં કેટલા બધા છાપા ચાલે છે, તો એને સિમિલર નામ ક્યારેય નહીં આપતા. એ નામ હશે તો તમને નહીં મળે, એના સિવાયનું નામ તમારે આપવું પડશે, બે નામના કોમ્બિનેશન કરવા પડશે. એટલે નામ માટે કસરત તો ખાસી છે, પણ તમારા માટે અગત્યનું એ છે પ્રોસિજર પોઈન્ટ ઓફ વ્યૂ કે તમારે પાંચ નામ આપવા વધારે સારા છે. એ પાંચ નામમાંથી કોઈ એક નામ સિલેક્ટ થઈને તમારા નામે આવશે. તો તમે ઓનલાઈન અરજી કરી દીધી છે, એમાં જે કાગળિયા માગ્યા છે તમે અપલોડ પણ કરી દીધા છે, જેમ કે તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને તમારા અભ્યાસનો પુરાવો, એટલું તમારે અપલોડ કરવાનું છે. બહુ વધારે સર્ટિફિકેટ નથી હોતા, પણ એ અરજી સાથે જ તમારે અપલોડ કરી દેવાનું છે. અને અપલોડ કર્યા પછી હવે પ્રોસિજર એમના હાથમાં છે, પ્રોસિજર એમણે કરવાની છે. જો તમારી અરજી બધી જ રીતે યોગ્ય લાગે છે અને તમારા આપેલા પાંચ નામમાંથી એક નામ સિલેક્ટ પણ થઈ જાય છે, તો આ કચેરી દ્વારા તમને એક ટાઇટલ લેટર ફાળવવામાં આવશે. આઈ રિપીટ, સૌથી પહેલો જે પત્ર તમને તમારી અરજી પાસ કર્યા પછી ફાળવવામાં આવશે એનું નામ છે ટાઇટલ લેટર. હું તમને નમૂનો અહીંયા દેખાડી દઉં છું. ટાઇટલ લેટર આ પ્રકારનો હોય છે. આ ટાઇટલ લેટર છે, આમાં બધી જ વિગતો લખેલી છે. તમે ધ્યાનથી આ ટાઇટલ લેટરને જોશો, તો તમને ધ્યાનથી દેખાશે અહીંયા છાપાનું નામ લખેલું છે. મીડિયામેન નામનું કોઈ છાપું છે, ગુજરાતમાંથી એ છાપું પ્રસિદ્ધ થવાનું છે, ગાંધીનગરમાંથી એમાં વિગતો લખેલી છે, અને કોના નામે એ છાપું છે એ પણ અહીંયા લખેલું જ છે. તો કુંતલ લીમાવતના નામે, ગાંધીનગરના સરનામે મીડિયામેન નામનું એક ગુજરાતીમાં છાપું તૈયાર થઈ રહ્યું છે. આ ટાઇટલ લેટર છે, આપ શાંતિથી જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, હું આને મોટું પણ કરી આપું છું, ફરીથી જોઈ લેજો. આ ટાઇટલ લેટર છે, માત્ર તમારું ટાઇટલ પાસ થયું છે એનો પુરાવો છે, અને એનો નંબર અહીંયા લખેલો છે. આ નામથી મારું ટાઇટલ કચેરી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે એનો પત્ર મને સૌથી પહેલાં મળે છે, જેને ટાઇટલ લેટર કહેવામાં આવે છે. પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે ટાઇટલ લેટરમાં શું હોય, તો આ ટાઇટલ લેટર તમારી સામે છે. એમાં જેણે ટાઇટલ માગ્યું છે એનું નામ સરનામું છે, છાપાનું નામ છે, પીરિયોડિસિટી છે, ગુજરાતી છાપામાં ગુજરાતી ભાષામાં પ્રગટ થવાનું છે, ગુજરાતનું છાપું છે, બધું જ લખ્યું છે. અને આ ઝીણી ઝીણી ઘણી બધી શરતો લખી છે, જેમાં તમારે પ્રેસ અને પુસ્તક અધિનિયમ હેઠળ આ છાપું બહાર પાડવાનું છે, એના નિયમો તમને ખબર હોવા જોઈએ, તમારે ડેક્લેરેશન કરવાનું છે, જે કંઈ ડિટેલ છે આની અંદર છે. ફરીથી હું આને સ્ટડી કરું છું, તમે આના બે ભાગમાં સ્ક્રીનશોટ લઈ શકો છો. પહેલો ભાગ આ છે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, હું સ્ક્રીનની બહાર જાઉં છું. અને આ એનો બીજો ભાગ છે. આ બધી જ ડિટેલ બહુ જ ઝીણી ઝીણી છે, આપણે આ ડિટેલ જોઈ લેવા માટે વિનંતી છે અને સ્ક્રીનશોટ લઈ લેવા માટે વિનંતી છે. પણ જનરલી એમાં નિયમો લખેલા છે કે તમારે છાપું પ્રકાશિત કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ બધું જ આની અંદર લખવાનું છે. અને ફરીથી કહું છું, આ ટાઇટલ લેટર છે. આ ટાઇટલ લેટરમાં સમયમર્યાદા લખેલી હોય છે કે આ ટાઇટલ લેટર મળ્યા પછી તમારે ચોક્કસ સમયમર્યાદામાં એક ડેક્લેરેશન કરાવવાનું છે, જે તમારા આ અભ્યાસક્રમમાં પોઈન્ટ છે, નોંધણી અને એકરારનામું. તો એકરારનામું છે, ડેક્લેરેશન છે, એનું ફોર્મેટ પણ હું આપને બતાવી રહ્યો છું. પણ ડેક્લેરેશન એ શું છે પહેલાં સમજી લઈએ. ડેક્લેરેશન એટલે એક સોગંદનામું તમારે કરવાનું હોય છે કલેક્ટર, જિલ્લાના જે કલેક્ટર હોય એ કક્ષાના અધિકારી સમક્ષ. જનરલી બધી જ જગ્યાએ કલેક્ટર એના માટે એક અધિકારી નિમી રાખ્યા છે, જે જવાબદારી પ્રાંત અધિકારી પાસે હોય છે, એનો હોદ્દો SDMનો હોય છે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી આ કરી શકે છે. અને દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં એક અધિકારી ફિક્સ હોય છે, જનરલી પ્રાંત અધિકારીને આ જવાબદારી સોંપવામાં આવી હોય છે. તમારે એમની સમક્ષ ટાઇટલ લેટર લઈને જવાનું છે કે મારા નામે ટાઇટલ પાસ થઈ ગયું છે અને હવે મારે છાપું શરૂ કરવાનું છે. તો છાપું શરૂ કરતાં પહેલાં તમારે ડેક્લેરેશન કરવું જરૂરી છે, સોગંદનામું કરવું જરૂરી છે, જે તમારા અભ્યાસક્રમમાં એકરારનામું શબ્દ છે. એની અંદર કેટલી વિગતો આવે છે એ આપણે જોઈ લઈએ, ને હું ફોર્મેટ પણ અહીંયા બતાવી દઉં છું. આ એનું ફોર્મેટ છે, આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો.
પણ આની વિગતોની ચર્ચા કરીએ તો જોઈ લો, આની પર એક અખબારનું નામ છે, ટાઇટલ ઓફ ધી ન્યૂઝપેપર લખેલું છે, સામે કઈ ભાષામાં છે એ લખેલું છે, એની સમયમર્યાદા કેટલી છે, પિરિયોડિસિટી, તમે એને ડેઇલી બનાવવા માગો છો, તમે એને સાપ્તાહિક બનાવવા માગો છો, તમે એને પાક્ષિક બનાવવા માગો છો, તમે એને બાય મંથલી, ટ્રાય મંથલી, તમે કોઈપણ સમયગાળામાં અખબાર પ્રકાશિત કરી શકો છો, તો એ સમયગાળો પણ તમારે અહીંયા જણાવવો પડશે. અહીંયા લખેલું છે કે તમે એના માટે કોઈ લવાજમ લેવા માગો છો, તમે છાપું જેને વેચશો એની પાસેથી તમે વાર્ષિક લવાજમ લેવાના છો, જો વાર્ષિક લવાજમ લેવાના હોય તો તમારે દેખાડવાનું છે. તમે વાર્ષિક લવાજમ નથી લઈ રહ્યા, આ કોલમ છે, રિટેલ પ્રાઇસ અને લવાજમ બંને અહીંયા દેખાય, જો લવાજમ નથી તો અહીંયા નહીં લખવાનું, રિટેલ પ્રાઇસ અહીંયા લખેલી છે 1 રૂપિયો, દરેક અંકનો તમે 1 રૂપિયો લેવાના છો તો તમારે એ દેખાડવું પડશે. 2-3 તમે જેટલા કિંમત નક્કી કરો એટલી કિંમત પણ અહીંયા લખવી પડશે, અને આ લખી હશે એનાથી વધારે કિંમત તમે વસૂલી નહીં શકો. તો આ લખતી વખતે ધ્યાન રાખજો, કાગળનું પ્રિન્ટિંગનું કોસ્ટિંગ કર્યા પછી આ કિંમત લખવાની છે. તો અહીંયા લવાજમ અને અહીંયા કેટલી કિંમતે છાપું વેચશો, હું છાપું ક્યારે બહાર પાડીશ, અહીંયા લખ્યું છે કે હું 15 દિવસે બહાર પાડીશ, 15 દિવસે એક્ઝેક્ટ ડેટ મારે આપવી પડશે, તો હું 1 તારીખ અને 16 તારીખે બહાર પાડીશ, એવું અહીંયા લખેલું છે. ડેઈલી હોય તો તમારે દેખાડવાની જરૂર નથી, તો તમે ડેઈલી બહાર પાડી શકો છો. સાપ્તાહિક હોય તો દિવસ દેખાડવો પડશે, તમે સોમવારે બહાર પાડવા માગો છો, મંગળવારે, બુધવારે, કોઈ પણ વાર તમે નક્કી કરો એ વાર, પણ દરેક વખતે એ જ વારે તમારે સાપ્તાહિક બહાર પાડવાનું રહેશે. આ 15 દિવસનું છાપું છે, અમે 1 અને 16 તારીખ આમાં લખેલી છે, 1 અને 16 અમે બહાર પાડીશું. ઓકે, એ પછી અહીંયા પ્રકાશકનું નામ, સરનામું અને રાષ્ટ્રીયતા તમારે લખવાની છે. પ્રકાશક જેના નામે અખબાર પ્રકાશન થવાનું છે એને પ્રકાશન કહેવાય, પ્રકાશક. તો પ્રકાશકનું નામ, સરનામું અને રાષ્ટ્રીયતા તમારે અહીંયા લખવાની છે. એવી જ રીતે પ્લેસ ઓફ પબ્લિકેશન, આ છાપું કયા સરનામેથી પ્રગટ થવાનું છે, પ્રકાશિત થવાનું છે, એ પણ તમારે લખવું પડશે. આ જરૂરી બાબતો છે, આ બધું જ ડેક્લેરેશનમાં દર્શાવવાનું હોય છે, એટલે એનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. એ પછી પ્રિન્ટર્સ નેમ એન્ડ નેશનાલિટી, એટલે મુદ્રક છે જે આ છાપાને છાપી રહ્યો છે તે વ્યક્તિ, મુદ્રક, એનું પણ નામ, સરનામું અને રાષ્ટ્રીયતા તમારે લખવાની છે. અહીંયા કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે એનું નામ, સરનામું પણ તમારે લખવાનું છે. તો નેમ ઓફ પ્રિન્ટિંગ પ્રેસ, જ્યાં તમારું છાપું છપાવવાનું છે, એ પણ તમારે આમાં દર્શાવવાનું છે. એનો પાછળનો ભાગ છે, એટલે આ ડેક્લેરેશન ચાલુ જ છે, એનો પાછળનો ભાગ છે. આમાં તંત્રીનું નામ, સરનામું અને એની રાષ્ટ્રીયતા પણ તમારે દર્શાવવાની છે, કે આ છાપાનો તંત્રી કોણ રહેશે. તો તંત્રીનું નામ, સરનામું અને રાષ્ટ્રીયતા એ પણ તમારે દર્શાવવાનું છે. એ ઉપરાંત છાપાનો માલિક કોણ છે એ પણ તમારે દર્શાવવું પડશે. તો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક છાપાના પરિપ્રેક્ષ્યમાં 4 પક્ષકારો સાથે તમારે કામ કરવાનું છે. જે 4 પક્ષકારોના નામ અને સરનામા તમે અહીંયા લખ્યા છે, હું ફરીથી યાદ દેવડાવી દઉં, એ પ્રકાશક હોય છે, એ મુદ્રક હોય છે, એ માલિક હોય છે, અને એક તંત્રી હોય છે. એક અખબારના સંદર્ભમાં આ 4 પક્ષકારો હોય છે, માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી, ચારે એક પણ હોઈ શકે છે અને અલગ પણ હોઈ શકે છે, તમે નક્કી કરો એ પ્રમાણે. માની લો કે છાપાના માલિક તમે છો, ટાઇટલ તમારા નામે આવ્યું છે, તો તમે પ્રકાશક તરીકે સ્થાપિત થઈ શકો છો, અને તમે પ્રકાશક તરીકે કોઈ બીજાને સ્થાપિત કરી શકો છો, તંત્રી તરીકે તમે કોઈ બીજા અભ્યાસુ માણસ રાખી શકો છો, અથવા તમે જાતે તંત્રી બની શકો છો. આજે એક છાપાના તંત્રી બનવા માટે, એટલે તમારી માલિકીના છાપાના તંત્રી બનવા માટે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હોય એવું જરૂરી નથી, એનો અભ્યાસ ન કર્યો હોય એવો ભારતીય નાગરિક પણ એક છાપાનો તંત્રી બની શકે છે. માલિક નક્કી કરશે કે તંત્રી કોણ હશે. તો આ 4 પક્ષકારો સાથે તમારે કામ પાડવાનું છે, અને ચારેય વિગતો તમારા ડેક્લેરેશનમાં લખવાની છે. એ પછી અહીંયા એવું લખેલું છે કે બીજું કોઈ છાપું આ માલિકના નામે ચાલુ છે કે નહીં, એક વ્યક્તિ એક કરતાં વધારે અખબારો પણ ચલાવતા હોય છે, તો અહીંયા વિગત ભરવાની છે. જો તમારા નામે પહેલેથી કોઈ છાપું ચાલુ છે તો એ છાપું પણ તમારે અહીંયા દર્શાવવાનું છે, એની વિગતો અહીંયા દર્શાવી દેવાની છે કે હા, મારા નામે ફલાણું ઢીકણું છાપું ચાલુ છે. ન ચાલુ હોય તો તમારે કંઈ લખવાની જરૂર નથી, આ તમારું પહેલું જ ડેક્લેરેશન છે, પહેલું જ અખબાર છે, તો તમારે ત્યાં કંઈ લખવાની જરૂર નથી. અને છેલ્લે એવું પણ લખેલું છે કે આ ડેક્લેરેશન, આ એકરારનામું તમે શેના માટે કરી રહ્યા છો. તમારે નવું છાપું ચાલુ કરવું છે, તમારે જૂના છાપાના સંદર્ભમાં એકરારનામું કરવું છે, જૂના છાપાના સંદર્ભમાં એ રીતે કે તમે કોઈ છાપાની વિગતો બદલી હોય, પહેલાં ડેઈલી ચલાવતા હતા હવે સાપ્તાહિક કરો છો, પહેલાં 1 રૂપિયો હતો હવે 3 રૂપિયા કરો છો, પહેલાં તંત્રી હું હતો હવે તમે કોઈ XYZને તંત્રી તરીકે રાખો છો. તો જેટલી વખત તમે છાપાની વિગતો બદલશો
એટલી વખત તમારે આ એકરારનામું કરવું પડશે. તો એ વિગત તમારે દર્શાવવાની કે તમે નવા છાપા માટે ચાલુ કરી રહ્યા છો, તમારું કોઈ ચાલુ છાપું છે એના માટે કરી રહ્યા છો, અને કારણ જો ચાલુ છાપા માટે કરતા હોત તો કે શા માટે ફરી કરવું પડે છે, એની કિંમત બદલી છે, મુદ્રક બદલ્યો છે, પ્રિન્ટિંગ પ્રેસ બદલ્યો છે, તંત્રી બદલ્યો છે, જે કંઈ તમે બદલવા ચાહો તમારી માલિકી સિવાય, માલિકી નહીં બદલી શકો એ સિવાય બધું જ બદલી શકો છો. તો માલિકી સિવાય તમે કોઈ વિગતો આમાં બદલતા હો તો તમારે ફરીથી આ ડેક્લેરેશન કરવાનું. તો આ છાપું નવું છે, નવા છાપાના સંદર્ભમાં થઈ રહ્યું છે, એટલે અહીંયા ન્યૂ ન્યૂઝપેપરની સામે અમે ટીક કર્યું છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા સહી સિક્કા પણ છે, આ ડેક્લેરેશન થયેલું છે એની તારીખ લખેલી છે, અહીંયા સિરિયલ નંબર લખેલો છે, અધિકારીના સહી સિક્કા છે, અને જે આ ડેક્લેરેશન કરાવી રહ્યો છે છાપાનો માલિક એની પણ અહીંયા સહી કરેલી છે. આ સહી તમારે અધિકારીની સામે કરવી પડે છે. આઈ રિપીટ, આ સહી તમારે અધિકારીની સામે કરવી પડશે, જેના સહી સિક્કા નીચે છે SDMના કે પ્રાંત અધિકારીના, એમની સમક્ષ તમારે જાતે ઉપસ્થિત થવાનું છે, ટાઇટલ લેટર આપવાનો છે, તમારું ઓળખાણપત્ર, તમારું જે કંઈ આઈડેન્ટિટી તમારી પાસે હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, જે કંઈ પણ, એ તમારે પ્રૂવ કરવાનું છે કે આ ટાઇટલ લેટર અને મારા નામે આવ્યો છે. અધિકારીની હાજરીમાં જ તમારે સહી કરવાની છે અને અધિકારી આની ઉપર તમને સહી સિક્કા કરી આપશે. તો એકરારનામાની જે પ્રક્રિયા છે હવે પૂરી થાય છે. આ સહી સિક્કા થયા પછી ફરીથી હું ફોર્મેટ આપની સમક્ષ ફરીથી આખું મૂકી દઉં છું. આ એનો ફ્રન્ટ ભાગ છે, આગળનો ભાગ ડેક્લેરેશનનો જોઈ જ રહ્યા છો કોના નામે છે લખેલું જ છે. પ્રતીક્ષા કુંતલ નિમાવત, છાપાનું નામ લોકભાવના અને ગાંધીનગર પ્રગટ થઈ રહ્યું છે, બાકી બધી જ વિગતો અહીંયા. આગળનો ભાગ અને આ પાછળનો ભાગ, આ આખું ડેક્લેરેશન છે. એકરારનામું જે તમારા અભ્યાસક્રમમાં લખેલું છે એકચ્યુઅલી આ છે એકરારનામું. હજુ છાપાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. આ એકરારનામું તમારા હાથમાં આવી જાય એની ચોક્કસ સમય મર્યાદામાં તમારે છાપાનો પહેલો અંક બહાર પાડી દેવાનો છે. ફરીથી કહું છું, આ સોગંદનામું થઈ ગયા પછી, એટલે કે આની ઉપર અધિકારીના સહી સિક્કા થઈ ગયા પછી, તમારે નિયત સમય મર્યાદામાં જે ટાઇટલ લેટરમાં લખેલી હશે સમય મર્યાદા, એટલી સમય મર્યાદામાં છાપાનો પહેલો અંક બહાર પાડી દેવાનો છે. એ છાપામાં તમારે બધી વિગતો પણ લખવાની છે, કોણ માલિક હશે, કોણ મુદ્રક, કોણ પ્રકાશક, છાપું ક્યાંથી પબ્લિશ થયું છે, મુદ્રક કોણ છે, પ્રિન્ટર કોણ છે, એની કિંમત શું છે, એની પિરિયોડિસિટી શું છે, એ બધી જ વિગતો છાપામાં જણાવવી જરૂરી છે જે આમાં લખેલી છે. ભલે એ ચોક્કસ ફોર્મેટમાં છે, તમે આ ફોર્મેટ પણ નહીં આપો તો ચાલશે, પણ નીચે એક લીટીમાં એ લખવું જરૂરી છે. જનરલી તમે કોઈ છાપું જોતા હશો તો એના છેલ્લા પાને સૌથી બોટમમાં, સૌથી તળિયે આ વિગતો લખેલી હશે. હું ફરીથી કહું છું, પોપ્યુલર છાપાઓમાં છેલ્લા પાને સૌથી નીચેના ભાગે આ વિગતો લખેલી હોય છે કે આ છાપું ક્યાંથી પ્રકાશિત કરવામાં આવ્યું, તંત્રી કોણ છે, પ્રકાશક કોણ છે અને કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું છે. અને છાપાના મથાળા સાથે, ટાઇટલ સાથે જોશો તો તમને એનો ટાઇટલ નંબર દેખાશે, તારીખ દેખાશે અને કયા વારે પ્રકાશિત કરવામાં આવ્યું છે અને એની કેટલી કિંમત છે એ લખેલું હશે. તો અલ્ટિમેટલી પહેલું પાનું અને છેલ્લું પાનું, એટલે પહેલા પાનામાં સૌથી શરૂઆતમાં અને છેલ્લા પાનામાં સૌથી અંતમાં આ બધી જ વિગતો પ્રકાશિત કરવી જરૂરી છે છાપાના પ્રત્યેક અંક સાથે. હું ફરીથી કહું છું, આ બધી જ વિગતો છાપામાં પ્રકાશિત કરવી જરૂરી છે છાપાના પ્રત્યેક અંક સાથે. ભલે આનું ફોર્મેટ તમે ચેન્જ કરી નાખો પણ વિગતો તો દેખાડવી જ પડશે. તો પહેલું છાપું પ્રકાશિત કર્યા પછી તમારે એ પહેલાં છાપાની પ્રતો, RNA-ના નિયત ફોર્મ જેમાં બધી જ વિગતો તમારે ફરીથી દેખાડવાની છે કે છાપું તમે ક્યાંથી પ્રકાશિત કર્યું. હવે કેટલા પાનાનું તમે ધ્યાન આપ્યું હોય તો ડેક્લેરેશન અંદર પાનાની સંખ્યા નથી લખી, માત્ર છાપાની કિંમત લખેલી છે. તો હવે તમારે પાનાની સંખ્યા પણ લખવી પડશે, પાનાની સંખ્યા ઉપરાંત પાનાની સાઇઝ કેટલી છે એ પણ લખવું પડશે, એક કોલમની સાઇઝ કેટલી છે એ પણ લખવું પડશે. એવી ઝીણી ઝીણી વિગતો સાથેનું એક ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મ ભર્યા પછી છાપાની નકલો સાથે, છાપાની નકલો અને એ ફોર્મ અને આ ડેક્લેરેશનની કોપી, ફરીથી કહું છું, ટાઇટલ લેટર, ડેક્લેરેશન, છાપું પહેલું જે અંક તમે બહાર પાડ્યો છે અને છાપાની સાથે રજિસ્ટ્રેશન નંબર માટેનું જે ફોર્મ છે, આખું ફોર્મ જેમાં અગેઈન આ જ બધી વિગતો માંગેલી છે જરાક ઝીણવટપૂર્વક, એ બધોય બંચ તમારે ફરીથી RNI-ને મોકલવાનો છે. RNI-ને એ બધી જ ડોક્યુમેન્ટ્સ, એટલે બધા જ ડોક્યુમેન્ટ્સ યોગ્ય લાગશે, એ બધી જ વિગતો સાચી લાગશે અને તમે નિયમ મુજબ બધું કરેલું હશે તો એ તમને એ બધું જ જોયા પછી એક કાયમી નંબર આપશે જેને RNI નંબર કહેવામાં આવે છે. ફરીથી કહું છું, એ નંબર તમારા છાપાનો કાયમી નંબર છે. કાયમી તમે છાપા ઉપર એ નંબર લખવાનો રહેશે અને એ નંબર તમારું છાપું ચાલશે ત્યાં સુધી બદલાશે નહીં. એ તમારા છાપાનો કાયમી નંબર છે જેને RNI નંબર કહેવામાં આવે છે.
અને એની જોડે પહેલાં RNI નંબરનો પત્ર આવી જશે કે તમને આ RNI નંબર ફાળવવામાં આવ્યો છે, અને પછી RNI તરફથી એક સર્ટિફિકેટ પણ ફાળવવામાં આવશે જેમાં બધી વિગતો લખી લેશે કે આ છાપું કોના નામે છે, તમારા નામે અમે આ RNI નંબર મંજૂર કરેલો છે. તો RNI નંબર એમાં અગેઇન પ્રકાશકનું નામ, માલિકનું નામ, એવી બધી જ વિગતો લખેલી હશે. એ સર્ટી તમારા હાથમાં આવે, એ નંબર તમારા હાથમાં આવે, એને RNI સર્ટી કહેવાય છે, એને RNI નંબર કહેવાય છે. એ તમારા છાપાનો કાયમી નંબર છે. હવે તમારું છાપું રજિસ્ટર્ડ થયેલું ગણાશે, અને હવે તમે જ્યારે છાપું પબ્લિશ કરો એ સર્ટી તમારા હાથમાં આવી ગયા પછી, ત્યારે હવે તમારે ટાઇટલ નંબર નથી લખવાનો. પહેલાં અંકમાં તમે ટાઇટલ નંબર લખેલો, હવે RNI નંબર છાપાની ઉપર લખવાનો છે. તો RNI નો જે ટાઇટલ સર્ટી આવે છે એનો નમૂનો પણ હું અહીંયા દેખાડી દઉં છું, એ પણ આપ જોઈ લો, એટલે આપણે એની વિગતોની પણ ખ્યાલ આવે. આ એ ટાઇટલ લેટર છે જે એક છાપાને આપવામાં આવે છે. સી અહીંયા છાપાનું નામ લખેલું છે, આપને દેખાય છે, અને આ એ RNI નંબર છે, રજિસ્ટ્રેશન નંબરની કોલમ લખી છે એમાં આ RNI, આ તમારા છાપાનો કાયમી નંબર છે, અને આ એ સર્ટિફિકેટ છે જે તમારે સાચવી રાખવાનું છે જે તમને RNI તરફથી આપવામાં આવે છે. તો હવે આ સર્ટી આવ્યા પછી તમારા છાપાની પ્રક્રિયા પૂર્ણ થાય છે, એનો મતલબ કે તમારી નોંધણી, તમારા કોર્સમાં તમારી માર્ગદર્શિકામાં જે નોંધણી લખ્યું છે એ છાપાની નોંધણી છે, અને આ સર્ટિફિકેટ આવે ત્યાં સુધીની આખી એ પ્રક્રિયા નોંધણીની પ્રક્રિયા છે. જોઈ લો આની અંદર બધી વિગતો છે, છાપું, એનો નંબર, કઈ ભાષામાં, અને પિરિયોડિસિટી ક્યારે પ્રકાશિત થઈ રહ્યું છે, વીકલી, એની કિંમત શું છે એ પણ લખેલું છે, કોના નામે કરવામાં આવ્યું છે, કુંતલ લીમાવતના નામે છે, જેની રાષ્ટ્રીયતા ભારતીય છે, કયા એડ્રેસ પર એ રહે છે, આ બધી જ વિગતો સર્ટિફિકેટમાં. આ સર્ટિફિકેટનો નમૂનો છે. તો તમે પહેલી અરજી ઓનલાઈન કરી હતી RNI વેબસાઇટ પર, ત્યાંથી આ સર્ટિફિકેટ આવે ત્યાં સુધીની આખી એ પ્રક્રિયા નોંધણીની પ્રક્રિયા કહેવામાં આવશે. તો તમારા સિલેબસમાં જે નોંધણી છે એ અહીંયા પૂરી થાય છે. એક અખબારની, એક છાપાની નોંધણીની વાત છે, મહેરબાની કરીને બીજી કોઈ નોંધણી નથી, માત્ર ન્યૂઝપેપરની વાત છે. અચ્છા, પ્રિન્ટ મીડિયા માટેની, એટલે તમે મેગેઝિન માટેની નોંધણી પણ આ રીતે જ કરાવી શકો છો. મેગેઝિનમાં પાનાની સંખ્યા વધારે હોય છે, બાકી બધી વિગતો સેમ હોય છે અને પ્રક્રિયા પણ સેમ હોય છે. આ જ રીતે તમારે નોંધાવવાનું હોય છે. છાપાની સાઇઝ મોટી હોય છે, મેગેઝિનની સાઇઝ નાની, પણ છાપાના પાના કરતાં મેગેઝિનના પાના વધારે હોય છે. તો તમે જ્યારે ફોર્મ ભરી રહ્યા છો ત્યારે પાનાની સંખ્યા જ્યારે આવે ત્યારે તમારે એ સાઇઝના અને એટલા પાના દર્શાવવાના છે. પણ છાપું અને મેગેઝિન બંનેની નોંધણીની પ્રક્રિયા સેમ છે, અને આખી એ પ્રક્રિયામાંથી તમારે પસાર થવાનું છે. તો તમારો આ મુદ્દો હું માનું છું કે ક્લિયર હશે. નોંધણી અને એકરારનામું, એકરારનામાનું ફોર્મેટ આપણે જોઈ લીધું, અને નોંધણી એ પ્રક્રિયા આખી આપણે જોઈ લીધી. તમને જરૂર પડે તો આ વિડીયો ફરીથી જોઈ લેશો. તમને સાંભળવામાં લાંબી લાગી રહી છે પણ આ પ્રક્રિયા એટલી બધી લાંબી નથી. ફરીથી, નોંધણી અને એકરારનામું આ રીતે હોય છે, અને તમારી નોંધણીની પ્રક્રિયા RNI સર્ટી આવે ત્યારે પૂર્ણ થાય છે. છેલ્લું સર્ટિફિકેટ છે RNI સર્ટી, જેમાં RNI નંબર આવે છે. આ નંબર, આના પરથી તમને ખ્યાલ આવી જશે કે કયા રાજ્યનું છાપું છે, કઈ સાલમાં પ્રગટ થયેલું છાપું છે કે મંજૂર થયેલું છાપું છે. આમાં જીયુજે 2008 લખેલું છે, તો તમને ખબર પડી જશે કે 2008માં આ છાપાની નોંધણી કરવામાં આવી છે, અને RNI નંબર 2008માં આપવામાં આવેલો છે. હવે સવાલો, તમને આ બંને મુદ્દા જાણ્યા પછી એવો સવાલ થશે કે આમાં કયા કયા પ્રકારના સવાલો પૂછાઈ શકે. તો હું માનું છું કે આટલા પ્રકારના સવાલ, આનાથી વધારે પણ આવી શકે, આપ શાંતિથી વિચારી લેજો. પણ મને જે લાગે છે આ છે, એક તો આખી એ પ્રક્રિયા પૂછી શકે કે અખબાર નોંધણીની પ્રક્રિયા સમજાવો, આવો સવાલ હોઈ શકે તમારી સામે, કે અખબારના પૂછીને તમને મેગેઝિન પણ પૂછે તો મૂંઝાવવાની જરૂર નથી, સેમ પ્રોસેસ. એક અખબાર જે રીતે નોંધાય છે એ રીતે એક મેગેઝિન, પિરિયોડિસિટીનો ફેર હોય છે. તમે જોઈ લો અખબારને મેગેઝિનમાં, અખબાર તમે દૈનિક કરી શકો, સાપ્તાહિક કરી શકો, 15 દિવસે કરી શકો, તે રીતે મેગેઝિન જનરલી 7 દિવસે કે 15 દિવસે જ આવતું હોય છે. તો તમે સમય મર્યાદા 15 દિવસ કે અઠવાડિક લખવાની હોય છે. ફેમસ મેગેઝિન્સ તમારી આસપાસ જે આવતા હોય જોઈ લેજો, દર અઠવાડિયે પ્રકાશિત થતા હોય છે. તો એમાં તમારે અઠવાડિક સાપ્તાહિક લખવાનું છે, પ્રક્રિયા આની જ રહેશે. તો એક સવાલ એવો હોઈ શકે કે છાપાની નોંધણીની પ્રક્રિયા જણાવો, અથવા મેગેઝિનની નોંધણીની પ્રક્રિયા જણાવો. ટાઇટલ લેટર એટલે શું, તમને એવું પણ પૂછવામાં આવે, ટાઇટલ લેટર એટલે શું ને એમાં કઈ વિગતો હોય છે, અથવા ટાઇટલ લેટર ક્યારે તમારી પાસે આવે છે. તો તમારે ટાઇટલ લેટર પહેલાંની જે પ્રોસેસ છે એ પ્રોસેસ દર્શાવવાની રહેશે,
અને ટાઇટલ લેટરની વિગતો પૂછી હોય તો તમને ખબર જ છે કે જે તમે ભરી હતી એ જ વિગતો સાથે તમારી સાથે આવે છે અને એમાં કેટલાક નિયમો જણાવેલા હોય છે. સ્ક્રીનશોટ તમારી સાથે છે જ, જોઈ લેજો. ઘણી બધી ડિટેલ્સ છે પણ મોસ્ટલી ડિટેલ આઇડિયોલોજી છે. તમારે આટલા નિયમો પાળવાના છે, આટલા નિયમો પાળવાના છે, આટલા નિયમો પાળવાના છે, એવું જ એની અંદર લખેલું હોય છે. તમને એવો પણ સવાલ કરી શકે કે RNI સર્ટિફિકેટ એટલે શું? RNI સર્ટિફિકેટ મેં આપને બતાવ્યું. RNI સર્ટિફિકેટ કેવી રીતે મળે છે? તો તમારે આખી પ્રક્રિયા લખવાની છે, શરૂ કરીને ટાઇટલ લેટર સુધી, એના પછી અને RNI સર્ટિ મળ્યું ત્યાં સુધીની આખી પ્રક્રિયા તમારે દેખાય. તમને એવું પણ કંઈ પૂછી શકે કે RNI સર્ટિમાં કઈ વિગતો હોય છે? તો તમે RNI સર્ટિનો અભ્યાસ કર્યો હશે, એની ડિટેલ ચેક કરી લીધી હશે, તો તમને ખબર જ છે કે હવે RNI સર્ટિમાં તમારી વિગતો, તમારું નામ, સરનામું, તમારું પ્રકાશન સ્થળ, મુદ્રક સ્થળ, છાપાની કિંમત શું છે, છાપું તમે કયા વારે પ્રકાશિત કરો છો, બધી જ વિગતો મેં નમૂનો તમને આપ્યો છે, ડિટેલ જોઈ લેશો. પણ સવાલ આવી રીતે પણ પૂછાઈ શકે છે. તમને એવું પણ પૂછાય કે ટાઇટલ લેટર અને RNI સર્ટિફિકેટમાં શું ફેર હોય છે? તો હવે તમને ખબર છે કે તમે અરજી કરી ત્યારે જે પહેલો પત્ર આવે તો એ ટાઇટલ લેટર હતો અને ટાઇટલ લેટરના આધારે તમે RNI સર્ટિફિકેટ લેવા માટે અરજી કરેલી છે અને તમને RNI સર્ટિફિકેટ મળ્યું છે. તો ટાઇટલ લેટર છે એની ઉપર તમારા છાપાનો ટેમ્પરરી નંબર લખ્યો હોય છે, TC ટેમ્પરરી કોડ એ લખેલો હોય છે અને RNI સર્ટિમાં તમારો RNI નંબર છાપાનો કાયમી નંબર લખેલો હોય છે. તો બંનેના તફાવત, બંનેની પ્રોસીજર પણ તમને ખબર હોવી જોઈએ. એની સાથે સાથે તમને એવો પણ સવાલ પૂછવામાં આવી શકે છે કે છાપાના માલિક અને છાપાના તંત્રી એક હોઈ શકે કે જુદા હોઈ શકે? તો હવે તમને ખબર જ છે કે માલિક અને તંત્રી તમે બંને હોઈ શકો છો, અથવા માલિક તમે હો ને તંત્રી તરીકે તો અભ્યાસુ માણસને રાખો એવું બની શકે છે. બંને એક હોય એ જરૂરી નથી, માલિક અને તંત્રી જુદા હોઈ શકે છે. તો મારા મતે આટલા બધા પ્રકારના સવાલો, પણ ઓવરઓલ તમે આખી એ પ્રક્રિયા સમજી ગયા હશો, આ બધા સર્ટિનો અભ્યાસ તમે કરી લીધો હશો, તો હવે તમને ખબર છે કે કોન્ટેન્ટ શું આવવાનું છે, એની અંદર વિગતો કઈ ભરેલી છે અને એ વિગતોમાંથી ક્યાંયથી પણ તમને ટ્વિસ્ટ કરીને એક માર્કનો સવાલ પૂછી શકે, એવા આખી પ્રક્રિયા તમારે સમજાવવાની હોય એવું પણ બની શકે, અથવા એક સર્ટિફિકેટમાં કયા કયા અંગો, કઈ વિગતો હોય છે એ પણ તમને પૂછી શકે. તો હું માનું છું કે તમારી નોંધણીની પ્રક્રિયા આખી તમારી સમજમાં આવી ગઈ છે અને એકરારનામું, જેને આપણે ડેક્લેરેશન કહીએ છીએ, એ પ્રક્રિયા પણ આપની સમજમાં આવી ગઈ છે. અંગેના કોઈ પણ સવાલ હોય તો આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. આ ઇમેજીસ અમે અહીંયા રાખેલી છે, જેને ઇમેજીસના સરખા ફોટો ન મળ્યા હોય, જોઈતા હોય કે અમને આ PDF કે JPG મોકલી આપશો, તો આ બધી JPG અહીંયા જ અમે રાખી છે. આ ફરીથી પ્રાજેશોનો સંપર્ક કરીને આપના મોબાઈલમાં લઈ લેશો, ફરીથી એકવાર જોઈ લેશો તો વિગતો આપના મનમાં બેસી જશે અને તમને RNI ટાઇટલ લેટર કંઈ પણ પૂછે તો તમને ખબર હોય કે આટલી જ વસ્તુ, આટલું જ કોન્ટેન્ટ એની અંદર હોય છે. તો આ બધી જ JPG, બધી જ PDF આપને સાદર કરી શકીશું. આપ ફોન કરજો અને અમને સમય આપજો, આપનો નંબર આપજો, અમે સામે આપને એ મોકલી શકીશું. આપની કોમેન્ટ્સ કોઈ આવી હોય તો જોઈ લઈએ છીએ. વોટ ઇઝ પબ્લિક પોલિસી કમ્યુનિકેશન, એ તમારો અલગ મુદ્દો છે. આજે આપણે એકરારનામા ઉપર અને નોંધણી ઉપર જ ચર્ચા કરી રહ્યા છીએ. આ મુદ્દાની ચર્ચા આપણે પછી કરવાના છીએ. ઓકે, બીજા કોઈની કોમેન્ટ મને દેખાઈ નથી રહી, દેખાતું જ નથી એવી કોમેન્ટ છે જલ્પાબેનની કે આમાં કંઈ દેખાતું જ નથી. થઈ શકે બેન, કમ્યુનિકેશન કારણે, ઇન્ટરનેટના કારણે તમને આ ઇમેજ ક્લિયર ન દેખાતી હોય એવું પોસિબલ છે, પણ કંઈ વાંધો નહીં, અમારી પાસે બધી જ ઇમેજ છે અને આપ કહેશો, આપનો વોટ્સએપ નંબર આપશો તો આ ઇમેજ આપને પાસ થઈ જશે, તો એવી ચિંતા નહીં કરતા. ઓકે, તો હું માનું છું કે આ બે જ અગત્યની કોમેન્ટ છે અને આજનો આ મુદ્દો અહીં સમાપ્ત કરીએ છીએ. નોંધણી અને એકરારનામું યાદ રાખજો, નોંધણી અખબારની કરવાની છે, મેગેઝિનની કરવાની છે અને નોંધણી કરાવવી જરૂરી છે જ્યારે તમે જાહેરમાં કોઈ અખબાર ચલાવવા માગતા હો તો. તો આટલી પ્રક્રિયામાંથી પસાર થવાનું છે અને પ્રક્રિયામાંથી પસાર થઈને તમારે RNI સર્ટિ લેવાનું છે ત્યારે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ વિશે હજુ પણ કોઈ સવાલ હોય તો આપ અમને સવાલ મોકલી શકો છો, જવાબ આપના વોટ્સએપ પર મળી જશે. ફરી એકવાર મળીશું નવા મુદ્દા સાથે. આજે નોંધણી અને એકરારનામું અહીં અટકાય.